પ્રકાશી રહ્યો છે કોરોનાને કારણે બીજું મોત થતા ખળભળાટ મચી ગયો છે ત્યારે

શરદી ખાંસી અને તાવ જેવા લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો ચાર ડોક્ટરને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા અને તેના રિપોર્ટ માટે બ્લડ સેમ્પલ બીજે મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે આ ચાર ડોક્ટરો ડીસાની বনસાલી હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ અર્થે આવ્યા હતા પરંતુ હોસ્પિટલ દ્વારા આરોગ્ય વિભાગને જાણ ન કરાતા હોસ્પિટલની પણ નોટિસ આપવાની કાર્યવાહી આરોગ્ય વિભાગે હાથ ધરી છે ઓસ્ટ્રેલિયન ડોક્ટરો ડીસાના મારવાડી ઘેર નૃત્યમાં પણ ભાગીદાર બન્યા હતા અને અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા આ ઓસ્ટ્રેલિયન ડોક્ટરોના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ઓસ્ટ્રેલિયન ડોક્ટરોને કોરોના વાયરસ પોઝિટિવ છે કે નેગેટિવ તેને લઈને તેમના સંપર્કમાં આવેલા લોકો અત્યારે ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે જોવાનું એ રહેશે કે ઓસ્ટ્રેલિયન ડોક્ટરો જે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે તેમાં વિગત શું બહાર આવે છે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એમજે જે ફેન્સી જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાથી ડીસા ગાંધી લિંકન હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરવા આવેલ ચાર યુવક યુવતીઓને કોરોના શંકાસ્પદ વાયરસ જોવા મળ્યા છે જે હાલમાં સારવાર હેઠળ છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં ચાર યુવક યુવતીઓ ડીસામાં જાહેરમાં ધૂળેટી રમી જેના વિડીયો પણ વાયરલ થયા છે જો આ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવશે તેમની આસપાસ દેખાતા તમામ લોકોની આરોગ્ય તપાસ થશે તેમજ ડીસાની ગાંધીલીકણ હોસ્પિટલમાં ઓસ્ટ્રેલિયન યુવક યુવતીના બાબતે તંત્રને જાણ કરી નથી જેની તેમને નોટિસ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે હાલમાં બનાસકાંઠાની અંદર ચાર જેટલા ઓસ્ટ્રેલિયન ઇન્ટરનિસ્ટ ડૉક્ટર્સ આવ્યા છે જે ડીસા ગાંધીલીકન હોસ્પિટલ ખાતે ઇન્ટરનિસ્ટ ફરજ પાંચમી માર્ચથી ફરજ બજાવતા હતા અને એમને ગુરુવાર સાંજથી સાયન્સ ન્યુટ્રલ થતાં ગઈકાલે ડીસા હોસ્પિટલ ખાતેથી અમને ઇન્ફોર્મ થવામાં આવ્યું એટલે એમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ એસોસિયેશન રોડમાં શિફ્ટ કરેલા છે જરૂરી સેમ્પલની બીજે મેડિકલ અમદાવાદ ખાતે મોકલવામાં આવેલા છે લગભગ સાંજ સુધીમાં આજ સાંજ સુધીમાં રિઝલ્ટ એમનું આવી જશે ધૂળેટીમાં જાહેરમાં નજરે છે હા એવો વિડીયો વાયરલ થયો છે જેમાં એ લોકો જે આ ચાર ઇન્ટરેસ્ટ ડૉક્ટર છે એ બાર ધોળેટીમાં રમતા મળવું પડે છે એમના જે પણ અંદર વિડીયોમાં દેખાતા સંપર્ક વ્યક્તિઓને અમે વિનંતી કરીએ છીએ કે તમને પણ જો કોઈ પણ સાયન્સ સિમ્પ્સ દેખાય તો નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા નંબર વિનંતી છે અને એમને જરૂરી લાગશે તો એમના પણ જરૂરી સેમ્પલ લઈ અને આગળ મોકલવામાં આવશે ગાંધીનગર હોસ્પિટલ તમને જાણ કરી હતી આ બાબતે પાંચમી માર્ચમાં જે ઇન્ટેન્સ ડોક્ટર ઓસ્ટ્રેલિયાથી આવે છે તે બાબતે ગાંધીનગર હોસ્પિટલ જાણ કરવામાં નથી આવી અને એ પ્લસ એમને હોમ ક્વોરન્ટાઇન પણ જે તે જગ્યાએ કરવામાં આવેલ ન હતા તેથી અંદર એપિડેમિક એક્ટ જે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અંતર્ગત અત્યારે હાલમાં તેમને નોટિસ આપવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે રાજ્યમાં ગઈકાલ સુધી કોરોનાના કુલ कोरोना कुल अड़सठ નોંધાયા છે જેમાંથી તમામ અડસઠ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે ઉલ્લેખનીય છે કે સરકારે કોરોના વાયરસના ખતરાને ધ્યાને રાખી છેલ્લા ચૌદ દિવસમાં ચીન કોરિયા ઇટાલી ઈરાન ફ્રાન્સ સ્પેન અને જર્મનીથી આવેલા પ્રવાસીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવાની જાહેરાત કરી છે હાલમાં મહત્વના સમાચાર આવી રહ્યા છે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે વીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે પાલમપુર સિવિલમાં સારવાર લઈ રહેલા ચાર ઓસ્ટ્રેલિયન તબીબના કોરોના શંકાસ્પદ વાયરસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જેથી કોઈએ કોરોના વાયરસથી ગભરાવવાની જરૂર નથી પરંતુ કોરોના વાયરસથી બચવા માટે ભીડમાં જવાનું ટાળી લોકોને નમસ્તે કરી જાતે જ સાવચેતી દાખવાની સલાહ આપી હતી ડીસામાં બંસાલી હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરવા માટે આવેલા ચાર ડૉક્ટર્સ જે ગઈકાલે સસ્પેક્ટેડ હતા એમના સેમ્પલ્સ ચેકિંગ માટે મોકલવામાં આવેલા આવેલ હતા અને બધા સેમ્પલ્સ કોરોના માટે નેગેટિવ આવ્યા છે એટલે હવે કોઈ ચિંતાની વાત નથી એ કોરોના વિશે વિશેષ તકેદારી લેવા માટે બધા જ નાગરિકોને વહીવટીતંત્ર તરફથી હું વિનંતી કરું છું ખાસ કરીને ભીડની જગ્યાએ ભીડ એકત્રિત કોઈપણ જગ્યાએ ભીડ એકત્રિત નહીં થાય એના માટે તકેદારી લેવી જોઈએ હેન્ડ વોશ કન્ટિન્યુઅસ કરવા જોઈએ હેન્ડશેક કરતાં કરવા કરતાં નમસ્તે કરીને એકબીજાને મળવું જોઈએ આ અમુક જે તકેદારીઓ છે એ લેવામાં આવે તો વધુ સરળતાથી આપણે કોરોનાનો સામનો કરી શકીએ